ફ્રેન્ડ્સ કેમ છો તમે બધા? મજામાં? આજે તો તમે એકદમ ફ્રેશ ફ્રેશ લાગો છો. સરસ મજાની સવાર છે ને આજે. હા બાળ મિત્રો, આપણે પ્રકરણ 3 એની અંદર તમે કેટલું ઉચકી શકો છો એ ભણવાના છીએ. આની આગળ તમે 3 વિડીયો જોઈ લીધા છો. પહેલા વિડીયોમાં તમે શું શીખી ગયા? ગધેડાની વાર્તા સાંભળી હતી ને, જોયું તું ને એક્ટિવિટી દ્વારા કઈ પોટલીની અંદર કેટલું વજન હતું, કેટલું તમે ઉંચકી શકો છો. આ વસ્તુનો પ્રયોગ તમે કર્યો ઘરે? કર્યો? અને નહીં કર્યો હોય તો જાતે અનુભવજો મીઠું પાણીમાં કેવું સરસ ઓગળી ગયું હતું અને રૂની પોટલીની અંદર વજન વધી ગયું હતું. કેમ? હા, તમે બધાએ પ્રયોગ કર્યો હશે. રૂ પાણી શોષી લીધું એટલે એનું વજન વધી ગયું અને મીઠું પીગળી ગયું હા ને. એના પછીના વિડીયોમાં તમે ચીચા પર બેઠા હતા અને તમે આ પ્રવૃત્તિ રમત દ્વારા કરી હતી. કરી હશે. રાજુ ચીચા પર બેઠો હતો અને એ તમે વિડીયોમાં જોયું. અને હવે હું આજે સરસ મજાની તમને બે વાર્તા કહેવાની છું. બાળમિત્રો, પહેલી વાર્તા જે કહીશ ને એ તો તમે સાંભળી જ હશે. સાંભળવા માટે તૈયાર છો? હા, આપણે જે વાર્તા હું પહેલી કહીશ એ તમે સાંભળી હશે, પણ એના પછી જે હું બે વાર્તા કહીશ ને, બીજી વાર્તા કહીશ ને, એ વાર્તામાં તમારે મને છેલ્લે શું થાય ને તે કહેવાનું છે. તો પહેલી વાર્તા જો ધ્યાનથી સાંભળશો ને તો બીજી વાર્તામાં લાસ્ટમાં શું થશે, છેલ્લે શું થશે એ તમારે મને કહેવાનું છે. એટલે પહેલી વાર્તા તો ધ્યાનથી સાંભળવી પડશે. તો તમે બધા રેડી છો વાર્તા સાંભળવા માટે? ઓકે, તો ચલો આપણે વાર્તા સાંભળીએ. આપણી આજની વાર્તાનું નામ શું છે કહું? હા, આજની વાર્તાનું નામ છે બે બિલાડી ને વાંદરાભાઈ. બાળમિત્રો, આ બે બિલાડી સ્ક્રીન પર દેખાય, એક છે ધોળી તો એક છે કાળી. હવે આ બે બિલાડી ગામમાં ફરવા નીકળી અને કાળી બિલાડીને એક ઘરમાંથી રોટલો મળ્યો. શું મળ્યો? રોટલો. હવે આ બિલાડી બંને સાથે જ હતી એ લઈને ઘરની બહાર નીકળી અને બંને વાત કરવા લાગ્યા. આ રોટલો હું ખાઈશ. કાળી બિલાડી કહે, નહીં, આ રોટલો તો મને મળ્યો છે એટલે હું જ ખાઈશ. કાળી બિલાડી આવું કહેવા લાગી. ધોળી બિલાડી કહે, નહીં, આપણે બંને આપણે રોટલો ખાઈએ, પહેલા હું ખાઉં પછી તું ખા. આમ કરીને બંને બિલાડી લડવા લાગી. મિયાઉ 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 આવું કરવા લાગી. આ મિયાઉ મિયાઉ અવાજ સાંભળીને ઝાડ પર બેઠેલા વાંદરાભાઈ આ બધું દ્રશ્ય જોતા હતા અને એ બંને બિલાડીની વાત પણ સાંભળતા હતા. વાંદરાભાઈને થયું કે લાવ હું આ બે બિલાડીને મદદ કરું. વાંદરાભાઈ ભારે હોશિયાર. હા, અને એ ગયા બિલાડી પાસે. બંને બિલાડી બહેનને કહેવા લાગ્યા, બિલાડી બહેન, હું તમારી કઈ મદદ કરી શકું? હું તમારી મદદ કરવા આવ્યો છું. તો ધોળી બિલાડી કહે કે જો આને રોટલો મળ્યો છે, મને પહેલા ખાવા નથી આપતી. તો વાંદરાભાઈ કહે કે કઈ વાંધો નહીં, તમે ચિંતા નહીં કરો, મેં તમારા બંનેની વાત સાંભળી છે. હું તમને આ રોટલાનો બે ભાગ કરીને, સરખા બે ભાગ કરીને વેચી આપું છું, પણ આના માટે મને એક વસ્તુ જોઈશે. તો વાંદરાભાઈએ કહ્યું કે જાઓ બિલાડી બહેન, કાળી બિલાડીને કહ્યું કે જાઓ બિલાડી બહેન એક તાજવું લઈ આવો. તો બિલાડી તો જલ્દી જલ્દી વાસેના ઘરે જઈ અને તાજવું લઈ આવી. પછી વાંદરાભાઈએ તો બે રોટલાના ટુકડા કર્યા અને તાજવામાં એક બાજુ મૂકી દીધા અને બીજી બાજુ બીજો રોટલો મૂક્યો અને પછી એનું વજન કરવા લાગ્યા. તો જે બાજુ તાજવું નમે તેનું રોટલો લે અને એક બટકું મારે, કે કહે આમાં વજન વધારે છે એટલે એ બાજુ નમી જાય છે એટલે એક બટકું મારે, પછી પાછા બીજી બાજુ કરે. આમ કરતા કરતા રોટલાનો રોટલો પૂરો કરી દીધો વાંદરાભાઈએ તો. ભારે હોશિયાર વાંદરાભાઈ, બરાબર. અને હવે પછી થોડોક ટુકડો રહ્યો તો વાંદરાભાઈ કહે હવે આનું તમે શું કરશો, એમ કહીને ખાઈ ગયા અને પાછા જલ્દી જલ્દી ઝાડ પર ચડી ગયા. તો આ બંને બિલાડી બહેન આ વાંદરાને જોવા લાગી. બંને હતી એકદમ ભોળી અને આ વાંદરાને જોવા લાગીને બધો રોટલો વાંદરો તો ખાઈને ઝાડ પર ચડી ગયો. તો બાળમિત્રો, આ વાર્તા પરથી આપણે શું શીખ્યા? શું? કે બે બિલાડીમાં કોણ ફાવી ગયું? વાંદરાભાઈ. એટલે કોઈ દિવસ ઝઘડવું નહીં જોઈએ અને
સમજીને આપણે વેચીને ત્રણ ખાવું જોઈએ. તમે આની અંદર જોયું કે બિલાડી બહેન તાજવું લઈ આવી. આ તાજવાનો ઉપયોગ શામાં થતો હશે? તમે કોઈ દિવસ કર્યો છે? તો તાજવું તો જોયું જ હશે, કર્યો નહીં હોય પણ તાજવું જોયું હશે. ક્યાં હોય તાજવું? હા, શાક માર્કેટમાં હોય ને. મમ્મી પપ્પા સાથે શાક લેવા જાઓ છો તો એમાં તમે તાજવું જોયું હશે. તો શાકવાળા આંટી કે અંકલ તમને તાજવામાં તોલીને શાક આપે છે ને. હવે જે તાજવાની અંદર, જે બાજુના તાજવાની અંદર શાક વધારે હોય તો એ તાજવું કઈ બાજુ નમે કે ઉપર જાય? હા, નમી જાય, નીચે આવી જાય. અને જેમાં વજન હલકું હોય તે શું થાય? ઉપર આવે. ને તાજવામાં જેમાં વજન વધારે હોય એ નમી જાય. પણ જ્યારે સરખું તાજવું થાય ત્યારે એ સબ્જી આપણે આપે, બરાબર ને? એવું જ કંઈક હોય ને, એવું જ કંઈ અંકલ કરે છે ને. જો તમે આ વસ્તુ ધ્યાનથી નહીં જોઈ હોય તો હવે જ્યારે પણ શાક માર્કેટમાં જાઓ ત્યારે ધ્યાનથી જોવાનું. એ શાકવાળા આંટી જે બાજુ તમારે શાક લેવાનું છે એ બાજુ શાક મૂકશે ને આ બાજુ એનું માપ વજન કરવાનું પથ્થર મૂકશે યા ફિર માપ મૂકશે. તો તમારે એને જોવાનું કે આ તાજવું મમ્મીએ જેટલું કહ્યું છે એ પ્રમાણે વજન મૂકશે. તો એ તાજવું જો નીચે જાય તો એમાંથી થોડીક સબ્જી કાઢી લેશે અને સરખું થઈ જાય તો તમારા ઠેલામાં નાખશે. આવું તમારે શાક માર્કેટમાં ધ્યાનથી જોવાનું છે. જોજો બાળમિત્રો. અને તમે ચીચામાં બેસો છો ત્યારે પણ આવું જ કંઈક થાય છે. જે બાજુ વજન જે બચ્ચાનું વધારે હોય, જે બાળકનું યા ફિર તમારા ફ્રેન્ડની સાથે તમે બેસતા હશો તો એનું વજન વધારે હોય તો એ ચીચો નીચે નમી જશે ને તમારું વજન હલકું હોય તો તમે ક્યાં જતા રહેશો? ઉપર, હા ને? અને તમારા બંનેનું વજન સરખું હશે તો કેવા સરસ મજાના રમશો તમે, બરાબર ને? આવી ચીચાની મોજ લીધી હશે ને તમે? લીધી જ હશે. અને નહીં લીધી હોય ને તો હવે તમને ભારે અને હલકી વસ્તુનું જ્ઞાન મળી ગયું છે, એ તમે શીખી ગયા છો. તો તમે આ વસ્તુનો પ્રયોગ કરશો ને. તો બાળ મિત્રો, મેં તમને કહ્યું હતું કે આજે હું બે વાર્તા કરવાની છું. કહ્યું હતું ને, એક તો બિલાડી વાળી વાર્તા કરી, હવે બીજી સાંભળવી છે. તો ચલો આપણે સાંભળીએ. બાળ મિત્રો, તો પાછી મારી સાથે બીજી વાર્તા સાંભળવા તમે બધા તૈયાર છો? હા, વાર્તાનું નામ તો તમને ખબર જ છે. શું છે જરા કહેશો મને? છોટું વાંદરો અને ગાજર. હા, હું હવે તમને સરસ મજાની બીજી વાર્તા કહું છું, છોટું વાંદરો અને ગાજર. પણ મારી પ્રોમિસ તમને બધાને યાદ છે, આ વાર્તાના અંતમાં છેલ્લે શું થાય છે એ તમારે મને કહેવાનું છે. કીધું હતું ને પહેલી વાર્તા ધ્યાનથી સાંભળશો તો બીજી વાર્તામાં ખબર પડશે. ખ્યાલ આવી ગયો ને બાળ મિત્રો? તો જંગલ હતું. આ જંગલની અંદર ચિંકી અને મિંકી નામના બે સસલા રહેતા હતા. હા, એ બંને પાક્કા ફ્રેન્ડ હતા. આ બંને આખો દિવસ જંગલમાં રમે, મસ્તી કરે અને જે મળે તે ખાઈ લે. ચિંકી અને મિંકી એક દિવસ સરસ મજાના રમી રહ્યા હતા, ત્યાં જ બંનેને એક મોટો ગાજર ભરેલો ઠેલો મળ્યો. હવે આ બંને તો એ ઠેલા પાસે દોડતા જતા રહ્યા અને ઠેલામાં ગાજર હતા તે જોવા લાગ્યા. પણ એ બંને હરખાવા લાગ્યા અને થોડીક જ વારમાં એ બંને ઝઘડવા લાગ્યા. હા, ઠેલામાં ગાજર જોઈને બંને ઝઘડવા લાગ્યા. ચિંકી કહે, આ ગાજર હું જ ખાઈશ, હું મોટો છું એટલે આ ગાજર હું જ ખાઈશ. તો મિંકી કહે, ના 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 ના, હું મોટો છું એટલે બધા મોટા ગાજર મારા છે, હું જ ખાઈશ. આ બંને તો આમ કરીને ઝઘડવા લાગ્યા. ચિંકી કહે કે હું ખાઈશ, મિંકી કહે હું ખાઈશ, હું મોટો છું, હું આ બધા મોટા ગાજર ખાઈશ. તો આ બધો ખેલ વાંદરાભાઈ દૂર વાંદરાભાઈ ઝાડ પર સૂતા સૂતા જોયા કરતા હતા. હા, એ જોયા કરતા હતા કે આ બંને સરસ મજાના ઝઘડી રહ્યા છે. હા, બંને ઝઘડે છે અને આ છોટું વાંદરાને એની મજા આવે છે. તો છોટું વાંદરાને વિચાર આવે છે કે આ બંને તો સરસ મજાના ઝઘડી રહ્યા છે, ચલો ને આ બંનેની મદદ થઈ જાય. તો છોટું વાંદરો એ બંનેની મદદ કરવા આવી ગયો. આવીને કહેવા લાગ્યો, ચિંકી મિંકી હું તમારી મદદ કરું? તો ત્યાં બંને વચ સસલા બોલવા લાગ્યા, હા છોટું વાંદરાભાઈ અમારી મદદ કરો, આ ઠેલાની અંદર અમુક ગાજર મોટા
તો અમુક ગાજર નાના છે તો અમને આ ગાજરના સરખા બે. બાળ મિત્રો, ચિંકી અને મિંકીએ વાંદરાભાઈની મદદ તો માંગી, વાંદરાભાઈ પણ કઈ રીતે મદદ કરશે તે તમારે વિચારવાનું છે. ચિંકી અને મિંકીએ કહ્યું કે આ ગાજરના બે સરખા તમે અમને ભાગ કરી આપો. જો તમારી સ્ક્રીન પર એક પિક્ચર દેખાઈ રહ્યું છે. ચિંકી અને મિંકીની મદદ કરવા માટે છોટું વાંદરો શું વાપરશે તેનું ચિત્ર વાંદરાના હાથમાં દોરવાનું છે. ચિંકી અને મિંકીની મદદ વાંદરાભાઈ કઈ રીતે કરશે તેનું ચિત્ર તમારે વાંદરાના હાથમાં દોરવાનું છે. બાળ મિત્રો, તમને ખ્યાલ આવી ગયો ને? તો તમને બે વાર્તા સાંભળવાની મજા તો આવી જ હશે. આવીને બાળ મિત્રો, ઓકે, તો આપણે આવી જ નવી વાર્તા અને નવી પ્રવૃત્તિ સાથે પાછા મળીશું બાળ મિત્રો. ત્યાં સુધી આવજો ને તમારું ધ્યાન રાખજો. જય શ્રી કૃષ્ણ.